એવરીવન, ગુડ મોર્નિંગ, હરે કૃષ્ણ. કેમ છો તમે બધા? હોપ કે તમે બધા મજામાં છો, હું પણ મજામાં છું. અત્યારે વાગવામાં થઈ ગયા છે 10:15 અને હું વ્લોગ સ્ટાર્ટ કરી રહી છું. આજે હું થઈ ગઈ છું વહેલી વહેલી ફ્રેશ. એકચ્યુઅલીમાં થયું એવું કે જે લાસ્ટ વ્લોગ આવ્યો છે હમણાં જ અપલોડ થયો છે, તો કાલે નાઇટમાં અપલોડ નહોતો થયો, ખબર નહીં કંઈ પ્રોબ્લેમ આવી રહ્યો હતો એટલા માટે. તો સવારે વહેલા ઉઠીને હમણાં જ અપલોડ કર્યો છે, તો તમે બધાએ જોયો કે નહીં કમેન્ટ કરજો. જોઈએ છે હવે આ નવો મહિનો ચાલુ થયો છે એમાં કેવા રહે છે બ્લોગ, બીકોઝ બ્લોગમાં વ્યૂઝ બહુ જ ઓછા આવે છે. ખબર નહીં પડતી કે અમુક લોકો, મતલબ ફેમિલી બ્લોગ છે તો બધાના સિમિલર જ હોવાના છે, પણ એવું તો શું ડિફરન્સ છે કે બ્લોગમાં વ્યૂઝ નથી આવી રહ્યા. બટ કંઈ નહીં, આપણે આજે નવો મંથ સ્ટાર્ટ થયો છે, નવી શરતી, નવું બધું સરસ મજાનું ચાલુ કરીશું, નવા નવા કન્ટેન્ટ તમારા માટે લઈને આવવાની છું. તો જે પણ લોકો નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, ને તમને બધાને હું સવાર સવારમાં મસ્ત મજાના ન્યૂઝ આપી રહી છું કે મમ્મી આવી ગયા છે. કાલે રાત્રે જ આવી ગયા હતા, લેટ નાઇટ નિકેશ લેવા ગયા હતા 10 વાગે. અમે એવું હતું કે પાણી ભરાઈ ગયું હતું, અમે લોકો નહોતા ગયા. તો અહીંયા ચાલે છે ડાકોરના ઠાકોર. મમ્મી ઇવન સ્ટોપ કરજો ને. ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. કેવો રહ્યો? બહુ સરસ રહ્યો. મજા આવી? ક્યાં ક્યાં ફરી આવ્યા? જો પિક્ચર જોઈ આયા. ચમકોડી બીજી વાર. પછી હોટલમાં ત્યારે જમીન આયા હતા. બરાબર. ઢોસા. હા. પછી ગયા ભત્રીજાન ઘેર. બરાબર. બપોર પછી બેનના દિયર રહે છે એના ઘેર. મજા આવી ગઈ? હા, બહુ મજા આવી ગઈ. બધાને બહુ રોવડાયા. તમે બ્લોગ જોઈને રોયા હતા? રચિતા વાળો બ્લોગ જોઈ એ નેટ નતું આવતું, સરખું જોવાયું નતું, બાકી છે જોવાનું. અમે તો અપનો ને લૂંટા ઘેરો મેં કહા દમતા, ઘરના જ વ્લોગ નહીં જોયો, વિચારો આવું બધું થઈ ગયું છે. પણ મજા આવી ને? મજા આવી ગઈ, બહુ મજા કરી ને. લાઈફમાં મજા કરવાની. ત્યાં 5 વાગ્યા પછી બોલાવ્યો છે. આપડે આબુ કેમ જઈએ નહી તો પછી ત્યાંની વાઇબ્સ જ આખી અલગ હોય. મમ્મી આવી ગયા એટલે બધાને મજા પડી જવાની છે. અને અત્યારે મારે બનાવવાનું છે જમવામાં અપમ, જેની મારે કરવાની છે રેસીપી. ઓકે ઓકે. તમારો વ્લોગ કેવું ચાલે છે? બાકી વ્લોગમાં ચાલે છે હમણાં તો થોડું પણ. હા, હોશિયારી ઓર ઉપાડું ચાલે. માણસોની દયા હોય એટલે ચાલે જાય. ઓહો, હસે 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 નહીં છે. હા, દયા છે. શું દયા છે? કેની દયા? પાછા તો તમે મને કઈ કાલે એવું કહેતા હતા ને કે આપણે તો, મારે તો કોમ્પિટિશન લગાવવાની છે તારી જોડે. કોમ્પિટિશન લગાવવાની બરાબર, આજથી કોમ્પિટિશન ચાલુ. ચલો, પણ તમારું થંબનેલ થી માંડીને બધું તમારું. ના ભાઈ, કોમ્પિટિશન માં કઈ હેલ્પ ના હોય. કોમ્પિટિશન માં ટાઈમ નહીં હોતો થંબનેલ તમને લેવી. એ તો નહીં કરવાનું. બંધ એક તો એ બોલે મને ખબર નહી પડતી, એટલે મેં ડાયરેક્ટ મળવા જ દીધું. અચ્છા, એટલે ફોન માં નહીં ખબર પડે. અચ્છા, ઓકે. તમારા ફ્રેન્ડ ને મળી આવો વહેલા વહેલા. નિશી, હું પાછું લઈ લીધું તે પર્સ.
પકડી જશે તો તતા એની શું જય શ્રી કૃષ્ણ એ નો 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 જય શ્રી કૃષ્ણ કહી દે માં દીખો જય શ્રી કૃષ્ણ પપ્પા જય શ્રી કૃષ્ણ કરી દે તો પપ્પા ને પગે લાગીને જય શ્રી કૃષ્ણ કહી દો પપ્પા ને જવાનો ટાઈમ થઈ ગયો છે જય શ્રી કૃષ્ણ હાય બધાને હાય કહી દો નિશિ હાય નિશિ ને ફ્લાઇંગ કિસ કેમ આવડે આવડે આપણને બધું ના કિટા કરી દે બધાની કિટા કરી દે તો યસ નિશિ બધાની કિટા કરી દેશે ને કે મમ્માને વિડીયો ને બધા લાઈક નહીં કરતા મમ્માને વિડીયો નહીં જોતા અને નિશુએ કાલે બનાવ્યો તો વ્લોગ કેવો હતો મસ્ત પણ એમાં કઈ ઊંધું હતું એટલા માટે એટલે પછી મેં એ વિડીયો ના મૂક્યો તો બસ હવે જયારે નેક્સ્ટ વિડીયો બનાવશે તો હું અપલોડ કરી દઈશ કઈ નહીં ફૂલ્લી આપણે સાથે મળીને એન્જોય કરશું અત્યારે મારે રેસીપી કરવાની છે એટલે એ બધા કામમાં હું જોડાઈ જઈશ એટલે મારો વ્લોગ કન્ટિન્યુ થશે કદાચ સાંજનો જ તો વ્લોગ એન્ડ સુધી જોજો અને બહુ મજા કરશો સો ગાઈઝ અત્યારે વાગવામાં થઈ ગયા છે સાંજના 6 અને અહીંયા મારી રેસીપીની પ્રિપેરેશન ચાલુ છે તો આજે આપણે એક પાત્રાની રેસીપી પણ કરી રહ્યા છીએ હેલો મમ્મી આજે તો કેવું નાટક થઈ ગયું નહીં મારા કહેવા જેવું જ નહીં હે હાય નિશી તો અહીંયા નિશીએ જો રૂમની હાલત શું કરી દીધી છે બટ જે પણ કરી છે અમારે ચલાવવી પડશે અને આજે મારી જોડે એક થોડો એવો પ્રોબ્લેમ થઈ ગયો કે મારો ફોન થઈ ગયો તો હેક એમાં એવું હતું કે આપણે VPN થ્રુ કોઈ પણ એપ્લિકેશન યુઝ કરતા હોય તો એ ના કરવી જોઈએ આજે મને બહુ ખરાબ એક્સપિરિયન્સ થયો એટલે હું ના પાડું છું કે કોઈ પણ વ્યક્તિએ VPN થ્રુ કોઈ પણ એપ્લિકેશન કે કંઈ પણ ચલાવતા હોય વેબસાઇટ તો પ્લીઝ ના ચલાવતા બહુ રિસ્કી છે બહુ જ તો એના લીધે મેં હિન્દી બ્લોક પણ લીધો તો એ પણ મારો બધો ડિલેટ થઈ ગયો છે ભગવાનની દયાથી આ ગુજરાતી બ્લોગ જે સવારની ક્લિપ્સ હતી એ બચી ગઈ છે તો અહીંયા મારી પાત્રાની રેસીપી કરવા માટે બધું જ રેડી થઈ ગયું છે અને મમ્મી મને અહીંયા હેલ્પ કરાવે છે તો મેં એવું વિચાર્યું કે સવારે બ્લોગ લીધો એના પછી અત્યારે આપણે કન્ટિન્યુ કરી લઈએ થોડો ઘણો પોસિબલ નહોતો થયો તો અત્યારે મેં કન્ટિન્યુ કરી લીધો છે હમણાં હું ફટાફટ રેસીપીનું બધું બતાવી દઉં નિકેશ હજુ સુધી આવ્યા નથી આજે એમને બહુ જ લેટ થઈ ગયું છે અને નિશુએ ઘરની હાલત બહુ જ ખરાબ કરી નાખી છે બટ જેના ઘરમાં બચ્ચા હોય ને એ લોકોના ઘરની આવી હાલત હોય જ એટલે બહુ વિચારવાની પણ જરૂર નથી શું કહેવું તમારા બધાનું કમેન્ટ કરી દેજો સો અહીંયા પોણા સાત થઈ ગયા છે નિકેશ પટેલ આવી ગયા છે ઘરે અને જેમ તમે પપ્પા ને જોઈને તો ગોડો ગોડો થઈ જાય તો અમે આખો દિવસ શું કાંટા તમને આપીએ છીએ મારા ક્રોક્સ ક્રોક્સ તમારા ક્યાં હતા બહાર જ હશે ને હું કઈ લઈને થોડી બેઠી છું અને યસ બોલો જ્યારે હોય ત્યારે વ્લોગ ચાલુ કર્યું મારા ક્રોક્સ બોલો કેમ મારા ક્રોક્સ નહીં બહાર તો પછી પૂછું જ ના તને પણ એ 5 મિનિટ પછી ભી તો પૂછાય ને મને ગમ્યું ફરી તમે મને આવી રીતે નહીં જુઓ એમ મીન્સ ફરી આ વસ્તુ નહીં થાય મારાથી એમ ના એવું નહીં જરૂરી નહીં ભી ના થાય જો જો મસ્તી કરતા તો પડી ભી જાય હવે ઓકે અને ઘણા લોકોની એવી કમેન્ટ્સ આવી છે કે ખુશી દીદી તમારો હોમ ટૂર કરાવો યસ તો આપણે એવું વિચાર્યું છે કે હોમ ટૂર કરાવીશું પણ આજના વ્લોગની અંદર 100 ઉપર હોમ ટૂરની કમેન્ટ્સ આવે તો ઓકે રેડી તો મારા આઈડીમાં કાલે કા પરમ દિવસે બે છોકરીઓ આવી હતી મારા ઘરે મેં લોકોને એમનું નામ પણ નહીં પૂછ્યું 9th સ્ટડી કરે છે એટલે ખબર છે અહીંયા સાઈ ચોક આગળ ક્યાંક ટ્યુશન જાય છે એ ખબર છે નીચે ડોક્ટરની પાસે મેડિકલ નું કંઈક લેવા માટે આવ્યા એટલી ખબર છે બટ નામ હું પૂછવાનું ભૂલી ગઈ
અને લોકો મારા ડેઈલી વ્લોગ જોવે છે. હમણાં ઘણી બધા લોકો આવે છે ને આપણા ઘરે, એક નાનો છોકરો આવે છે ને, ક્યુટ, ધર્મ એનું નામ પણ બહુ સરસ છે, ધર્મ. અને આ જોયા, અને આ માણસ અમાર આતંકવાદી છે. એમ નહીં, શું આવ્યો નિશિવ ટીવી માં? એમ નહીં, નિશિવ કઈ બી આવે તો હાઈ પણ નહીં કહેતો. સરસ મજાના મારા પાત્રા થઈ ગયા છે રેડી, અને રેસીપી પણ આવી જશે. મમ્મી ટેસ્ટ કરીને કહેશે આપણને હે ને કેવા બન્યા. નિકેશ ટેસ્ટ કરીને કહેજો હો પાત્રા કેવા બન્યા. જેમ જેમ પહેલા જે બાફેલા હતા ને મેં ખાધા, મને બહુ જ મજા આવ્યા હે ને. તો વઘારેલા તો વધારે મજા આવશે, વઘારેલા તો ઓર મજા આવશે. અને અહીંયા નિશિવ માટે મેં ખીચડી વઘારેલી બનાવી છે, તો હું એને ખવડાવી દઈશ હે ને. નિશિવ એ રાજુન બેઠો હોય કે એનો પાત્રા ને રાજુન બેઠો તો મોડું તો જો એનો. ઓ ગાઈઝ, યસ ગાઈઝ, કેવા લાગે પાત્રા? સુપર સેવી ઉપર. મમ્મી કેવા લાગે? મસ્ત હે ને. મારા જવાનું છે ને અમેરિકાના પેલા કિચન ના પેલા શું કહેવાય શો માં. અચ્છા, બસ આજનો દિવસ આવી રીતે અમે લોકો ટાઈમ સ્પેન્ડ કર્યો અને પાત્રા બનાવવા મેં બે રેસીપી કરી છે. અને આજે જે મારી જોડે થયું એના ઉપરથી મને એટલી ખબર પડી, હું તમને લોકોને એટલું ગાઈડ કરીશ કે કોઈ પણ વીપીએન થ્રુ કનેક્ટ થતી હોય એવી કોઈ એપ્લિકેશનને યુઝ ના કરવી. મેં જે ભૂલ કરી છે તમે લોકો પણ ના કરતા. સો બસ ગાઈઝ, આજના બ્લોગમાં આટલું છે. તો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરજો. ચેનલ બનાવવા હોય તો જલ્દી જલ્દી સબસ્ક્રાઈબ કરજો. મળીએ કોઈ નવા બ્લોગ સાથે, ત્યાં સુધી હરે કૃષ્ણ.